શહેરના અઠવા ગેટ વિસ્તારમાં એસએમસી દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં મોડી રાત્રિના સમયે ફોર વ્હીલર કાર ખાબકી જતા અકસ્માત સર્જાઈ હતો, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. શહેરના અઠવા ગેટ વિસ્તારમાં હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે પસાર થતી પાઇપલાઇન નજીક મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. દરમિયાન GJ5JS7551 નંબરની કારમાં સવાર અમિત જાલાન અને અન્ય ઈસમોની કાર આ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. એ રાત કો કરીબન 2:30 બજે મતલબ આ રહે થયા છે, સામને સીધર સે આ રહે થે, તો અમારે આગે ગાડી થા તો દૂર સે રેલિંગ દિખ નહીં રહા થા, એકદમ પાસ મેં લગાયા હુઆ થા, તો ઉસને અચાનક સે ટર્ન લેકે વો સાઇડ સે નિકલ ગયા ઓર હમ એકદમ સે સામને સે આયે તો એકદમ સે રેલિંગ દિખા નહીં, તો અમારા ફિર અંદર ગાડી અંદર આ ચલા ગયા પૂરા. ક્યાં કિસકો જવાબદાર માનતો ઇસ હાદસે કો? જવાબદારી વૈસે તો સરકાર કી હૈ સમજો, લેકિન અગર યે થોડા દૂર લગાયા હોતા યા ઓર કોઈ સાઇન સિગ્નલ લગાયા હોતા તો દૂર સે પતા ચલ જાતા કે ભાઈ એસા તો હાદસા નહીં હોતા. યે તો ઠીક હૈ, થોડા નસીબ અચ્છા થા, તો કિસી ભાઈ કો કોઈ પ્રોબ્લમ નહીં હુઆ, કોઈ દિક્કત નહીં હુઆ, કોઈ ચોટ નહીં આયા, લેકિન બચ ગયે. લેકિન થોડી યે લાપરવાહી તો હૈ. બ્યુરો રિપોર્ટ સુરત.